હવે આસ્તરે બ્રેકિંગ ન્યૂઝ એક સામે આવી રહ્યા છે. મોરબીમાં રખડતા ઢોરનું આતંક યથાવત છે. શેરીમાં ચાલીને જતા માતા અને પુત્ર પર હુમલો કર્યો છે. આજુબાજુના લોકોએ માતા અને સંતાનને બચાવ્યા. મહત્વનું છે કે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીનો આ બનાવ સામે આવ્યો. રખડતા ઢોરના આતંકનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાયા છે. હિમાંશુ, શું છે સમગ્ર મામલો? જી, જરા આપને જણાવી દઉં કે જે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી આવેલી છે તે વિસ્તારમાંથી ગઈકાલે સવારના સમયે માતા પોતાના સંતાનને લઈને રસ્તા ઉપરથી પસાર થતી હતી ત્યારે રોડ સાઈડમાં ઉભેલી ગાયે અચાનક જ તે બાળક ઉપર હુમલો કર્યો હતો ને ત્યારે માતાએ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના બાળકને બચાવવા માટે કહીને તે ગાય પાસેથી તેને દૂર કરવા માટેનો પ્રયત્ન કરતી હતી. તેમ છતાં પણ ગાય તેના ઉપર વારંવાર હુમલો કરતી હતી ને આ દ્રશ્ય જોઈને આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને બાળક તેમજ માતાને બચાવવા માટે થઈને પ્રયત્નો શરૂ કર્યા હતા અને માંડ માંડ મહામુસીબતે બાળક અને તેની માતાને લોકોએ ગાય પાસેથી બચાવ્યા હતા અને આવી ઘટનાઓ અવારનવાર મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર બનતી હોય છે. ખાસ કરીને આખલા યુદ્ધ થાય ત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર કરફ્યુ જેવો માહોલ થતો હોય છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે ધરા કે ગત દિવાળી એટલે કે એક વર્ષ પહેલા નગરપાલિકાએ એવું કીધું હતું કે ઢોર મુક્ત થઈ જશે, અહીંયા રજડતા ઢોર નહીં જોવા મળે ગામમાં. પરંતુ આજની તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં આવી જ રીતે રજડતા ઢોર હુમલા કરતા હોય અથવા તો રજડતા ઢોર યુદ્ધે ચડતા હોય તેવું જોવા મળતું હોય છે ધરા. બિલકુલ થી હિમાંશુ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો આજુબાજુના લોકોએ માતા અને સંતાનને બચાવ્યા છે. રખડતા ઢોરની આ તસવીરો લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. આ તસવીરો તમામ સીસીટીવી ફૂટેજમાં સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.